સુરતમાં કોરોનાની રસી ટ્રાયલના રનની તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીનું આ નિવેદન સામે આવ્યું છે. રસીકરણ શરૂ થાય તે પહેલા ટ્રાયલ રન કરવામાં આવશે. રસી લેનાર લોકોને એસએમએસ કરવા, સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા સુધીની તમામ સ્ટેમ્પ્સની ચકાસણી પણ કરવામાં આવશે. કેન્દ્રની ગાઈડલાઈન અંતર્ગત તમામ પેરામીટર નક્કી કરવામાં આવશે. રસીકરણના સમયે કોઈ મુશ્કેલી ન થાય તે માટે તમામ પ્રયાસ હાલ કરવામાં આવ્યા છે. જે રસીનો આપણે ટ્રાયલ રન કરવાના છીએ, સરકારની પૂરેપૂરી તૈયારીઓ છે, તંત્ર સજાગ છે અને આપણે સૌ આશા રાખીએ છીએ કે આમાં આપણે ખૂબ સારી રીતે સફળ થઈ અને અત્યારે જે આપણે લિસ્ટ બન્યું છે, કોરોના વોરિયર્સ, હોસ્પિટલનો સ્ટાફ, 50 વર્ષની ઉપરથી ઉંમરના જે લોકો હોય, નાગરિકો હોય, એમને રસી આપવાની જે આપણા પ્રયાસો છે અને પ્રયત્ન છે, એમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે સંપૂર્ણપણે તંત્ર અને સરકાર તૈયાર છે, સજ્જ છે, તૈયારીઓ થઈ ચૂકી છે અને આપણે એમાં સંપૂર્ણપણે સારી રીતે આપણે આગળ વધી શકીશું. ધ્યાન રાખવામાં આવશે કે રસી પછી નું રિએક્શન આવે છે કે કેમ, કેટલું આવે છે કે જેમ, આ તમામ પ્રકારની સરકાર, કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે આખું વ્યવસ્થિત આયોજન કરી અને એની તકેદારી રાખી અને લોકો સુધી રસી પહોંચે એના ખૂબ સારા પ્રયાસો, પ્રયત્ન અને વહીવટી તંત્ર કરી રહ્યા છીએ.